તમે જોઈ રહ્યા છો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માનો વિષય મેથ્સ ચેપ્ટર 5મું તે સરખું દેખાય છે આ પાઠને આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તરની વાત હતી કે વિદ્યાર્થીઓને એમાં પ્રોબ્લેમ થાય છે, તો એના માટે સ્પેશિયલ સ્વાધ્યાયનો અલગથી વિડીયો બનાવ્યો છે, તો જોજો અને શીખજો. એમાંથી પ્રશ્ન પહેલો, ત્રુટક રેખાથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બતાવશે? એની સામે હા આપેલ ક્રમની નીચે રાઈટ અથવા ના હોય તો ક્રોસની ખોટાની નિશાની કરો. દર્પણ અરીસો રાખવાનો અડધા ભાગમાં, તો પહેલું આ ચિત્ર છે એમાં અડધો ભાગમાં અમે અરીસો રાખશો તો આમાં સરખું દેખાશે નહીં, કારણ કે આ બાજુ અહીંયા કાળું છે અને અહીંયા ગ્રે છે, એટલે આમાં ક્રોસ આવશે. બીજી વસ્તુ, આ કાગળ છે જે એ અડધો આ બાજુ વળેલો છે જ્યારે આ ઓલી બાજુ વળેલ છે, એટલે આ લાગુ પડશે નહીં. ત્રીજું છે આ પાન, તો પાનને અડધું કર્યું તો આ બાજુ પાનનો ભાગ મોટો છે, આ બાજુ નાનો છે. ચોથું આ ચિત્ર જેમાં આછું ઘાટામાં રંગમાં ફેર હોવાથી એ સરખું મળતું નથી. પાંચમું ચિત્ર છે સ્ટારનું, તો સ્ટારને આ ત્રુટક રેખા ઉપર અરીસો રાખતા સામે સેમ ટુ સેમ દેખાય છે, એટલે એમાં આવશે હા. છઠ્ઠું પતંગિયું, તો અડધું પતંગિયા ઉપર આપણે અરીસો રાખીએ તો પતંગિયું અડધું સરખું દેખાય છે, એટલે એમાં આવશે રાઈટ. સાતમામાં ખુરશી અડધી આપણે રાખીએ તો અડધી ખુરશી બાજુ દેખાય છે, એટલે એમાં સાચા નિશાની આવશે. એ જ રીતના આઠમામાં આ સાદડી છે, તો અડધા અરીસા જ્યારે તૂટક રેખા ઉપર અરીસો રાખવાનો ઊભો, એટલે આ બાજુ સેમ ટુ સેમ દેખાય છે, તો એમાં પણ સાચું. નવમું, હવે પતંગ ઊભું હોય તો ચાલે પણ આડું ચાલશે નહીં, ઉપરનો ભાગ અને નીચેના ભાગમાં ફેરાવે છે, એટલે એમાં ખોટા નિશાની. દસમું, આ ચાર સર્કલ છે અંદર, સર્કલની અંદર બરાબર, તો એમાં તમે જુઓ ક્રોસમાં લાઇનિંગ ગયો છે, એટલે એ ચાલશે નહીં. આપણે નો પાર્કિંગનું બેનર છે તો એમાં ઊભો છેદ કરીએ તો સેમ ટુ સેમ દેખાશે નહીં. એ જ રીતના બારમામાં આમાં ઉપરનો ભાગ નીચેના ભાગમાં ફેરવાથી એ સરખું દેખાતું નથી. હવે માછલીને જે આ તેરમું વિભાગ છે માછલીમાં ઊભી રાખે છે આમ બરાબર, તો ઉપર ને નીચે બે સેમ ટુ સેમ માછલી છે, એટલે રાઈટની નિશાની. ચૌદમાં પૂંછડીએથી અહીં ત્રુટક રેખા રેખી છે, એટલે સરખી દેખાશે નહીં. પંદરમાં આ ઉપરનો ભાગ છે નીચેનો ભાગ આમ ઊભો રાખી છે ત્રુટક રેખા, એટલે આ બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે છે, એટલે એમાં આવશે રાઈટ. પ્રશ્ન બીજો, શું ત્રુટક રેખા આપેલ આકારની સંમિત દર્શાવે છે? હા હોય તો રાઈટ, ના હોય તો ક્રોસ કરો. સરખું દેખાય છે પેજ વેચ જોયું તો અહીંયા આપણે રાખતા ચોકલેટ જો એમાં સરખું દેખાય છે, આ આકારમાં પણ સરખું દેખાય છે, આ ક્રોસમાં નહીં દેખાય કે ઉપરનો ભાગ અહીંયા નથી નીચેનો ભાગ અહીં નથી, ક્રોસમાં દેખાશે નહીં, એટલે ખોટું. આ એરામાં પણ ઉપરનો ભાગ નીચેના ભાગમાં ફેર છે, એટલે ખોટું. આ સી જેવા આકારમાં પણ ખોટું, કારણ કે આ બાજુ બે ભાગ છે અલગ, આમાં આવશે સાચું છઠ્ઠી આકૃતિમાં. સાતમી આકૃતિ પણ સેમ ટુ સેમ એમાં સાચું, અને આઠમી આકૃતિમાં સરખું નથી, એટલે એમાં ખોટું. ટપકાવાળા રેખાઓના આધારે સરખા ભાગનું અડધું ચિત્ર કરો. હવે આ ટપકા ભાગથી આ બાજુ જેવું ચિત્ર છે એવું જ ચિત્ર તમે હાથેથી દોરવાનું છે, તમે પેન્સિલ દોરજો, સેમ ટુ સેમ પ્રવૃત્તિ કરવાની છે. આ બાજુ જેવું ચિત્ર છે એવું આ બાજુ દોરવા પ્રયત્ન કરો, તો આ રીતના તમને આખા કોઈ ચિત્ર દેખાશે. અને ફ્રી હેન્ડ કહેવાય ખરેખર, છૂટા હાથથી આપણે દોરીએ. નીચેના દરેક આકારમાં સંમિત દર્શાવતી ત્રુટક રેખા દોરવાની છે, તો આમાં આમ પણ દોરી શકો, આમ પણ દોરી શકો બરાબર,
બે સરખા ભાગતા હોય છે એમ. પછી આમાં આ રીતના, એટલે આ બે સરખા ભાગ થઈ ગયા. ટીમાં ઊભો એ ત્રુટક રેખા, એ જ રીતના આમાં પણ ઊભી ત્રુટક રેખા, આમાં આડી ત્રુટક રેખા, આમાં આડી ત્રુટક રેખા. આ રીતના આમાંથી ક્રોસમાં ઊભી ત્રુટક રેખા. ટૂંકમાં બે ભાગ સરખા કરવાના, એમમાં પણ વચ્ચેથી ત્રુટક રેખા, એટલે અરીસો રાખતો આ બાજુનું આ બાજુ સરખું દેખાય. સ્ટારમાં ઊભી ત્રુટક રેખા વચ્ચેથી એક જેમ. આ પ્રશ્ન 5, નીચેના મૂળાક્ષરો અને અંકોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા હોય એવા મૂળાક્ષરો અને અંકોમાં ત્રુટક રેખા દોરો. જેમાં બે સરખા ભાગ વિભાજિત થતા હોય એમાં જ દોરવાની. તો બીમાં થાય છે વચ્ચેથી આ રીતના કરીને, જેમાં એફમાં નહીં થાય. પછી આમાં આઈમાં થશે, એક્સમાં થશે વચ્ચેથી, એલમાં નહીં થાય, જીમાં પણ નહીં થાય ત્રુટક રેખા, એચમાં થશે ઊભી આ રીતના, આરમાં સરખા ભાગ નહીં થાય ડબલ્યુમાં થશે ઊભા, ઝેડમાં નહીં થાય ઈમાં થશે વચ્ચેથી ત્રુટક રેખા. એ જ રીતના હવે નંબરિકમાં જોઈએ તો આપણે 1-2માં નહીં થાય, 3માં થશે આડી, 4-5 કે 6માં નહીં થાય, 7-8-9માં પણ નહીં, 8માં તમને એમ લાગે પણ આ સર્કલ ને આ સર્કલ નાનું મોટું છે એટલે નહીં થાય, સીમાં થશે વચ્ચેથી, એસ કે કેમાં થશે નહીં. હવે નીચેની ડિઝાઇનના બે સરખા ભાગમાં વિભાજિત થયા રંગ પૂરવાના છે. તો આ અલગ અલગ પાર્ટ છે, એમાં ક્રોસમાં તમે રંગ પૂરો. દાખલા તરીકે અહીંયા તમે લાલ રંગ પૂરો તો અહીંયા લાલ પૂરો, અહીં લીલો તો અહીં લીલો, તો અલગ અલગ તમે રંગ વ્યવસ્થિત પૂરશો ક્રોસમાં તો બહુ જ સુંદર આકૃતિ દેખાશે. એ દરેક વિદ્યાર્થીએ પ્રવૃત્તિ કરવાની. બોક્સમાં દર્શાવેલ આકૃતિમાં એવી ત્રુટક રેખા દોરો જેથી દર્પણ રાખતા તે સામેનું ઉદાહરણ થાય, આવું દોરવાનું છે બરાબર. દર્પણ રાખતા તો અહીંયાથી ત્રુટક રેખા કાઢી ને એટલે એવું દેખાય, આ ઉદાહરણ છે બરાબર. આપણે પેલું જોઈએ તો આ આકૃતિ એવી દેખાય છે, અહીંયા દર્પણ રાખી છે ને આ ત્રુટક રેખા ઉપર ઊભું, એટલે તમને આવી આકૃતિ દર્પણમાં જોઈ શકશો. એ જ રીતના આ બીજી આકૃતિ છે, આવી આકૃતિ દર્પણ રાખતા, ક્યાં દર્પણ રાખતા તો ત્રુટક રેખા જોઈ દોરેલી છે એના ઉપર દર્પણ રાખવાનું એટલે આવી આકૃતિ દેખાશે. ત્રીજામાં આ ત્રુટક રેખા ઉપર દર્પણ રાખતા આ રીતની આકૃતિ દેખાશે. ચોથામાં આ રીતના એ ત્રુટક રેખા છે ત્યાં દર્પણ રાખતા આવી આકૃતિ જોઈ શકાશે. અહીંયા તમારે ત્રુટક રેખા દોરવાની છે, પેન્સિલથી દોરજો તમે લોકો. પાંચમામાં આ ત્રુટક રેખા દોરવાની છે જેથી આવી આકૃતિ દેખાશે તમને રીસામાં. હવે છઠ્ઠામાં આ રીતની આકૃતિ બનાવવાની છે, તો અહીંયા ત્રુટક રેખા ઊભી આ રીતના પસાર કરી દો એટલે સેમ ટુ સેમ આવી આકૃતિ તમને જોવા મળશે. સાતમામાં તો અહીંયા આ રીતના ત્રુટક રેખા જેથી આવી આકૃતિ તમે જોઈ શકશો. આઠમામાં આ રીતના ઊભી ત્રુટક રેખા એટલે આવો ભાગ તમને દેખાશે. ટૂંકમાં તમારે ત્રુટક રેખા જ દોરવાની છે, આ ત્રુટક રેખા અહીંયા પસાર કરતા આવી આકૃતિ દેખાશે. દસમામાં આ રીતના ક્રોસમાં ત્રુટક રેખા છે, આ રીતના એક્ઝેક્ટ આમ જ તમે કાઢજો બરાબર, એટલે આ રીતના બની જશે. નીચે આપેલા ચિત્રો આકારો પૈકી ચિત્રોના અડધા ભાગમાં ફેરવતા એનો એજ રહે છે એની સામે રાઈટ કરવાનું. અડધું ફેરવીએ એટલે અડધો ભાગ આમથી આમ હોઈ જાય, આ બાજુનો આ બાજુ હોઈએ આ બાજુનો બરાબર, અડધો ભાગ કરીએ અડધોનો, પછી ડાબો જમણી બાજુ ફરીએ એ રીતના, તમાં કંઈ ફેર પડશે એટલે રાઈટ, આમાં પણ રાઈટ, સરખું હોય એટલે એમાં રાઈટ કરવાનું, આમાં ફેર પડશે નહીં એટલે રાઈટ, અમે રાઈટ જોતામાં દરેકમાં રાઈટ આવે છે, એમાં કંઈ અડધામાં ફેર પડશે નહીં, હોય એવું જ રહેશે. ત્રિકોણમાં ફેર પડશે
દસમા ફેર નહીં પડે. પ્રિઝમ અલગ પાંચ કોણ હોય છે એમાં ફેર નહીં પડશે. આમાં 12 આકૃતિ જે છે આવી એમાં ફેર નહીં પડે, એટલે રાઈટ. ફેર પડતો હોય એમાં રાઈટ નહીં કરવાનો, આમ પડશે એમાં નહીં પડે એટલે રાઈટ. આ એક બેમાંથી એક ફેર પડે છે એટલે એમાં નહીં રાઈટ આવે, આમાં ઉપર થઈ જશે એરો, એટલે પછી એમાં ફેર નહીં પડે, આમાં ફેર પડશે, રાઈટ એરા છે એ રીતના. આમાં ફેર નહીં પડે, ઉપર નીચે થઈ જાય, આમાં ફેર નહીં પડે એટલે રાઈટ. પ્રશ્ન 10. નીચે આપેલ પૈકી આકારના અડધા ભાગમાં ફેરવાથી તે પહેલાં જેવી દેખાય છે તો કયા સમયે? 1/4 ભાગ જેટલી ફેરવતા પહેલાં જેવી દેખાશે. તેની નીચે આપેલા ખાનામાં હા તો રાઈટ, ના હોય તો ક્રોસ કરો. આ રીતના ઉદાહરણમાં જો દેખાડ્યું છે તો 1/2 ફેરવતા તો પહેલાં જેવી દેખાય છે, નામાં ચોકડી. 1/4 જેટલી ફેરવતા હા ને ના. આ રીતના છે પેલી બીજી આકૃતિ. પછી ત્રીજી આકૃતિ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી ને આઠમી. તો એ પ્રમાણે 1/2 બે ફેર ભાગ ફેરવતા પછી પહેલા જેવા દેખાય છે, હા હોય તો હા, ના હોય તો ના. અને 1/4 ભાગ ફેરવતા પછી પહેલાં જેવી દેખાય છે, હા કે ના. તો જે આગળ આકૃતિ જોઈ એ પ્રમાણે એનામાંથી એ હા જેમાં આવતું એ ના એ દર્શાવેલ છે. આ નીચેના આકારો 1/2 ભાગમાં ફેરવવાથી કે 1/4 ભાગ ફેરવવાથી કેવા દેખાય છે એ નીચે આપેલ દોરેલા છે, આપણે ચેક કરી લેજો. હવે નીચે આપેલા આકારો પૈકી કયા આકારો 1/3 ભાગ ફેરવવાથી તે પહેલા જેવા દેખાશે? તેની નીચે આપેલ હાથની સામે રાઈટ અને નાની સામે ક્રોસ કરવાનું છે. તો આ દેખાશે નહીં, આ દેખાશે, આ દેખાશે, આ ટોટલી ત્રણે ત્રણ દેખાશે, સેમ ટુ સેમ છે. એટલે 1/3 ભાગ ફેરવતા આ માત્ર અહીંયા બ્લુ હોત તો આ દેખાત, પણ એ વ્હાઈટ છે એટલે નહીં દેખાઈ શકું. હવે 14મો પ્રશ્ન, નીચે આપેલા આકારો પૈકી કયા આકારનું 1/6 ભાગ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાશે? તેની નીચે આપેલા હા કે સામે રાઈટ અને નાની સામે ખોટું દેખાડું. તો આ ઉપરની ત્રણે ત્રણ આકૃતિમાં કંઈ ફેર પડશે નહીં એટલે એમાં રાઈટ. આ આકૃતિમાં પણ ફેર નહીં પડે, સેમ ટુ સેમ છે. પણ નીચે આપેલા આ જે ફૂલ અને પંચકોણ એ આકૃતિમાં ફેર પડશે, 1/6 ભાગ ફેરવતા એ થોડું જુદું દેખાય છે એટલા માટે. તો આ તો આપણે ધોરણ 5માનો ગણિત વિષયનો 5મો પાઠ કેવું દેખાય છે. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.